અને અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નલિકાઓ ને રુધિરવાહિનીઓ કહેવાય. રુધિર રુધિરવાહિનીઓ મારફતે આખા શરીરમાં વહન પામે છે. રુધિરવાહિનીના ત્રણ પ્રકાર, એક ધમની, બીજું શિરા અને ત્રીજું રુધિર કેશિકા. હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નલિકાને રુધિર કેશિકા કહે છે. રુધિર રુધિર કેશિકા મારફતે આખા શરીરમાં વહન પામે છે. તેના ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર ધમની. હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગો તરફ રુધિરનું વહન કરતી રુધિરવાહિનીને ધમની કહેવામાં આવે છે. હૃદય દબાણપૂર્વક રુધિરને ધમનીમાં ધકેલે છે, એટલા માટે ધમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમની એ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. ધમનીનો જે છેડો છે રુધિર કેશિકા કહેવામાં આવે છે. ધમની રુધિર કેશિકામાં અંત પામે છે અને બધી ધમનીઓની અંદર ઓક્સિજન યુક્ત રુધિર જ વહન પામે છે. એક અપવાદ રૂપે ફુફુસ ધમનીની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. તો હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને ધમની કહે છે. હૃદય દબાણ પૂર્વક રુધિરને ધમનીમાં ધકેલે છે. આથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમની પેશી કોષોની આસપાસ સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થાય છે, જેને રુધિર કેશિકા કહે છે.
બધી ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. માત્ર ફૂફૂસ ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. બીજું શિરા શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિરવાહિનીને શિરા કહે છે. શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિરવાહિનીને શિરા કહે છે. શિરામાં રુધિર દબાણ પૂર્વક વહન પામતું નથી. આથી શિરાની દીવાલ પાતળી અને અસ્થિતિસ્થાપક હોય છે. રુધિર કેશિકાઓ જોડાય શિરા બનાવે છે. આમ તો બધી શિરાઓની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે, પરંતુ ફૂફૂસ શિરાની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. બધી શિરામાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે, પરંતુ ફૂફૂસ શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. રુધિરવાહિનીનો ત્રીજો પ્રકાર એ છે રુધિર કેશિકા. તો ધમની જે છે એ જ્યારે પેશી કોષોની નજીક પહોંચે ત્યારે રુધિરનું વહન કરતી અસંખ્ય પાતળી વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને રુધિર કેશિકા કહે છે. આ રુધિર કેશિકા એક સ્તરીય પાતળી દિવાલ ધરાવે છે. રુધિર અને પેશી કોષો વચ્ચે દ્રવ્યોની આપલે રુધિર કેશિકા મારફતે થાય છે. ધમની પેશી કોષોની નજીક પહોંચી હૃદયનું વહન કરતી અસંખ્ય સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે.
जेने रुधिर केशिका कहे छे। रुधिर केशिका एक स्तरीय जाड़ी दीवार धरावे छे। रुधिर कोष रुधिर अने पेशी कोषो वच्चे द्रव्योनी आपले रुधिर केशिका मार्फते थाय छे। ફરીથી આપણે જોઈ લઈએ એકવાર આપણો સવાલ છે રુધિર કેશિકા એટલે શું તેના પ્રકાર સમજાવો તો હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નલિકાને રુધિર કેશિકા કહે છે। રુધિર રુધિર કેશિકા મારફતે આખા શરીરમાં વહન પામે છે। રુધિર કેશિકાના ત્રણ પ્રકાર ધમની શિરા અને રુધિર કેશિકા। પહેલા ધમની હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને ધમની કહેવામાં આવે છે। હૃદય દબાણપૂર્વક રુધિરને ધમનીમાં ધકેલે છે, આથી ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। ધમની પેશીકોષોની આસપાસ સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થાય છે, જેને રુધિર કેશિકા કહે છે। બધી ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે, માત્ર ફૂફૂસ ધમનીની અંદર ઓક્સિજનવિહીન રુધિર વહન પામે છે। શિરા શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શિરા કહે છે। શિરામાં રુધિર દબાણપૂર્વક વહન પામતું નથી, આથી તેની દીવાલ પાતળી અને અસ્થિતિસ્થાપક હોય છે। રુધિર કેશિકાઓ જોડાઈને શિરા બનાવે છે। બધી શિરાઓમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે, માત્ર ફૂફૂસ શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે। ત્રીજો પ્રકાર રુધિર કેશિકા ધમની પેશી કોષોની નજીક પહોંચી રુધિરનું વહન કરતી અસંખ્ય સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને રુધિર કેશિકા કહે છે। રુધિર કેશિકા એક સ્તરીય જાડી દીવાલ ધરાવે છે। રુધિર અને પેશી કોષો વચ્ચે દ્રવ્યોની આપલે રુધિર કેશિકા મારફતે થાય છે।